આજે 26મી જૂન સમગ્ર ધર્મસભા સંત જોસે મારિયા એસ્ક્રિવાનો તહેવાર ઉજવે છે। આજે હું તમને એ સંત વિશે જણાવવા માંગુ છું કે જેમણે બાળપણમાં જ પ્રભુની હાકલ સાંભળી હતી। સંત જોસે મારિયા એસ્ક્રિવાનો જન્મ 8 જાન્યુઆરી 1902માં સ્પેનના બાર્બાસ્ટ્રો ખાતે થયો હતો। તેમના પિતાનું નામ જોસ એસ્ક્રિવા અને માતાનું નામ મારિયા દ લોસ ડોલારેસ હતું। બાળપણથી જ અભ્યાસમાં તે ઘણા હોશિયાર હતા અને પ્રભુના કાર્યો કરવા સદાય તત્પર રહેતા હતા। બાળપણમાં તેમની 3 બહેનોનું મૃત્યુ થઈ ગયું અને તેમના પિતાનો ધંધો પણ બંધ થઈ ગયો હતો। પરિણામે તેમને બીજા શહેરમાં સ્થળાંતર કરવું પડ્યું। 15 વર્ષની ઉંમરમાં તેમને ઈશ્વરની હાકલ સંભળાઈ અને તેમને લાગ્યું કે તેમણે ઈશ્વરની સન્મુખ જઈને ઈશ્વરની પ્રાર્થના આરાધનામાં પોતાનું જીવન સમર્પિત કરવું જોઈએ। તેમણે નિર્ણય લીધો કે તે ઘર પરિવાર છોડીને સેમિનરીમાં પ્રવેશ મેળવશે। તેમણે પોતાનો અભ્યાસ કોન્ટિફિકલ યુનિવર્સિટી ઓફ સારાગોસામાંથી પૂર્ણ કર્યો। ત્યારબાદ તેમણે પોતાના જીવનને પ્રભુના વચનો સંભળાવવા માટે પસાર કર્યું। તે ઘણા ઉત્તમ પ્રભુના વચનો સંભળાવનાર વક્તા અને ઉપદેશક હતા। તે પ્રભુના વચનોને ઘણી સુંદર રીતે સમજાવતા હતા। લોકો તેમના પ્રવચનો સાંભળવા માટે દૂર દૂરના દેશો અને આજુબાજુના શહેરોમાંથી આવતા હતા। તેમની કીર્તિ ફક્ત પોતાના દેશમાં જ નહીં પરંતુ બીજા દેશોમાં પણ ઘણી હતી। બીજા વિશ્વયુદ્ધના સમયમાં પણ તેમણે પ્રભુના વચનોનો ફેલાવો કરવાનું છોડ્યું નહીં। તે લોકોની પાસે જતા અને તેમને માટે નિરંતર પ્રાર્થના કરતા હતા। સંત જોસે મારિયાનું સૌથી જાણીતું પ્રકાશન ધ વેજ, જેનું 43 ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું છે અને તેની ઘણી મિલિયન નકલો વેચાય છે। સંત જોસે મારિયા એસ્ક્રિવાએ ઓપસ ડેની સ્થાપના કરી હતી। તેમનું મૃત્યુ 26 જૂન 1975માં 75 વર્ષની ઉંમરે રોમ ખાતે થયું। 17 મે 1992ના રોજ પોપ જ્હોન પોલ દ્વિતીય દ્વારા તેમને ધન્ય જાહેર કરવામાં આવ્યા। 6 ઓક્ટોબર 2002માં પોપ જ્હોન પોલ દ્વિતીય દ્વારા તેમને સંત જાહેર કરવામાં આવ્યા। તે ડાયાબિટીસના રોગથી પીડાતા લોકોના આશ્રયદાતા સંત ગણાય છે। આવો ખ્રિસ્તમાવાલા ભાઈઓ બહેનો, આપણે સંત જોસે મારિયા એસ્ક્રિવાની મધ્યસ્થિતિ પ્રાર્થના કરીએ કે જે રીતે તે બાળપણથી જ પ્રભુ માટે સમર્પિત થયા, તેવી રીતે આપણે પણ આપણા જીવનને લોકોની ભલાઈ માટે, ગરીબો માટે આપી શકીએ। જય શ્રી આમીન।